राष्ट्रनेता अहमदभाई पटेल ना दुखद अवसान बाद प्रदेश कांग्रेस समिति ना होदेदारों तेमज कांग्रेस ना तमाम धारासभ्यों पीरामण गाम खाते आवीने राष्ट्रनेता ना परिवारजनों ने मळीने तेमने सांत्वना पाठवी हती, साथे साथे तेओने श्रद्धा समर्पण पाठव्या हता। कांग्रेस ना चाणक्य अने दिग्गज नेता राष्ट्रीय आगेवान भरूच जिल्लाना लोकलाड़ीला नेता राज्यसभाना सांसद एवा राष्ट्रीय नेता अहमदभाई पटेलनुं दुखद अवसान थयुं हतुं। लईने कांग्रेस पर मोटी आफत तूटी पड़ी हती। त्यारे कांग्रेसना आगेवानो एक सरल व्यक्तित्व वाला व्यक्तिने गुमाव्यो होवानो अहेसास थयो छे। तेमनी दफन विधिमां राहुल गांधी सहित प्रदेश अने केन्द्र खाते माजी मंत्रीओ पण आव्या हता। त्यारे आजरोज गुजरात प्रदेश कांग्रेस समितिना प्रमुख सहित अनेको धारासभ्यो आजे તેમના નિવાસસ્થાને અંકલેશ્વર ખાતે પહોંચ્યા હતા। રાજ્યસભાના સાંસદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું ત્યારે અનેક લોકો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા રહ્યા છે। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશના આગેવાનો ધારાસભ્યો તેમના નિવાસસ્થાને પીરામણ ગામ ખાતે પહોંચ્યા હતા। તેમના પુત્ર ફૈસલ પટેલને મળી સાંત્વના પાઠી હતી। સાથે જ રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલને શ્રદ્ધાસમન પણ અર્પણ કર્યા હતા। એટલું જ નહીં પણ ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો સાથે સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહિત તાલુકા શહેરના આગેવાનો તેમજ કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરતા પ્રદેશ પ્રમુખ અમિતસિંહ ચાવડાએ કંઈક આ પ્રમાણે પ્રતિક્રિયા આપી હતી। અદણી અહેમદભાઈ એક એવું નેતૃત્વ અને વ્યક્તિત્વ હતા કે એમણે રાજકારણથી ઉપર ઉઠીને દરેક કાર્યકર્તા અને આમ જનતા સાથે એક પારિવારિક નાતો કેળવ્યો હતો। દરેકની સાથે સુખ દુઃખમાં એમની પડખે ઊભા રહ્યા હતા, મદદને માર્ગદર્શન કરી હતી। ત્યારે આજે અહેમદભાઈ આપણી વચ્ચે નથી ત્યારે એમના પરિવારને સાંત્વના આપવા માટે, એમને સથવારો આપવા માટે આખા ગુજરાતમાંથી તમામ જાતિ ધર્મ વિસ્તારના લોકો, આગેવાનો, તમામ ક્ષેત્રના લોકો આજે અહીંયા આવી રહ્યા છે ને પરિવારને, એમના દીકરા દીકરીને મળી એ સાંત્વના પણ આપી રહ્યા છે ને અહેમદભાઈના જે કાર્યો છે, અહેમદભાઈનું જે યોગદાન છે એને આજે સૌ યાદ કરી અને અશ્રુભાઈની શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે। અહેમદભાઈ કોંગ્રેસના તો નેતા હતા જ, પણ સાથે સાથે લોકનેતા હતા। કોઈ રાજકારણથી ઉપર ઉઠીને એક અજાત શત્રુ તરીકે જાહેર જીવનમાં ખૂબ લાંબો સમય એમણે સેવા આપી છે, ગુજરાત માટે હોય, દેશ માટે હોય, સમાજના નાનામાં નાના માણસ માટે હોય, હંમેશા ક્રાઇસિસના સમયમાં સથવારો બન્યા છે, ક્રાઇસિસના મેનેજર બન્યા છે અને અનેક કપરા સંજોગોમાં એમનું યોગદાન આજે નહીં વર્ષો સુધી યાદ રહેવાનું છે। આદરણીય અહેમદભાઈનું ગુજરાત માટેનું પ્રદાન, દેશ માટેનું પ્રદાન અને કોંગ્રેસ પાર્ટી માટેનું પ્રદાન ક્યારેય ભૂલી નહીં શકાય અને સાથે સાથે એમના જવાથી કોંગ્રેસ પક્ષને જ નહીં પણ જાહેર જીવનના એક ઉમદા કોટીના આગેવાન ગુમાવવાથી આખા દેશના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડવાની છે।